સુરતના એક ફરિયાદીને પંજાબ નેશનલ બેંકમાં તેઓ ઇન્ટરનેટ બેન્કિંગથી પૈસા ટ્રાન્સફર કરવાની કોશિશ કરેલું, પરંતુ તેઓને તે ટ્રાન્ઝેક્શન ફેઇલ જ હતા. તેઓને તાત્કાલિક પંજાબ નેશનલ બેંકનો કસ્ટમર કેર નંબર શોધવા માટે તેઓએ ગૂગલ ઉપર સર્ચ કરેલું. ત્યારબાદ જેમને પ્રથમ નંબર મળ્યો તે નંબરનો કોન્ટેક્ટ કરીને તે નંબરે અલગ અલગ લિંક મોકલી. જે લિંક ક્લિક કરતા ગૂગલ ક્રોમમાં પણ પંજાબ નેશનલ બેંકનું પેજ ખોલ્યા બાદ તેઓએ પોતાની બેન્કિંગ ડિટેલ્સ અંદર નાખી હતી, જેમાં તેઓ સાથે 6,16,000 રૂપિયાનું ફ્રોડ થયેલું હતું. તે અનુસંધાને આ પૂર્વ પણ સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ થયેલો હતો. 419, 420 તથા આઈટી એક્ટની કલમ 66C, 66D અનુસંધાને એક આરોપી પૂર્વ પણ પકડેલો હતો, જેનું નામ હતું રાજુ ઉર્ફે લાલુ સત્યેન્દ્ર મિશ્રા. આ જ ગુનામાં આગળની તપાસ હાથ ધરતા સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર, એડિશનલ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલ સર, ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શનમાં હજી એક આરોપીને પકડીને તેઓને આ જે આ પ્રકારનો ફ્રોડ છે તેઓને ધરપકડ કરવાની સફળતા સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને મળી છે, જેમાં આરોપીનું નામ છે રાજેશ કાનાઈ ગોરાય, જેઓની ઉંમર 27 છે. જેઓ મૂળ મેદિનીપુર પશ્ચિમ બંગાળના છે. તેઓને વેસ્ટ બેંગાલથી જ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલની ટીમે ધરપકડ કરી છે. અને આ ગુનામાં જે 6,16,000 ફ્રોડ થયું હતું તેમાંથી 1,63,922 રૂપિયા ફ્રીઝ કરવાની સફળતા સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને મળી છે. તમામ સુરતની જનતાને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલની અપીલ છે કે ક્યારેય પણ કોઈ પણ બેંક્સ હોય, કોઈ પણ રેસ્ટોરન્ટ્સ હોય, કોઈ હોટેલ્સ હોય કે કોઈ પણ જગ્યાઓના જ્યારે ટોલ ફ્રી નંબર કે ત્યાંના કોન્ટેક્ટ નંબર સર્ચ કરવા હોય છે તો સામાન્ય રીતે આપણે ગૂગલ ઉપર સર્ચ કરીને જે નંબર આવતો હોય છે તેની સાથે કોન્ટેક્ટ કરીએ છીએ. પરંતુ ખાસ એક સાવચેતી રૂપે એક પગલું આપ ભરશો કે કોઈ પણ જગ્યાનું કસ્ટમર કેર નંબર શોધવા તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને જ તેઓને કોન્ટેક્ટ કરવાનો આગ્રહ રાખો, જેથી આપણે સાયબર ક્રાઇમનો ભોગ ન બનીએ. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.